हेलो फ्रेंड्स, आज आप कोस्ट अकाउंट में एक नव चेप्टर शुरू करने जा रहा छे। चेप्टर नाम है प्रोसेस अकाउंट। तो प्रोसेस अकाउंट ने समझवा थी पहले आप प्रोसेस समझवी पड़े कि व्हाट इज प्रोसेस। तो कोईपण एक मेन्युफेक्चरिंग यूनिट हो तो जयरे रॉ मटेरियल फिनिश गुड्स बनावती हो तो एने डिफरंट टाइप्स ऑफ द प्रोसेस में पसार थवू पड़ती हुई है। एटले एक प्रोसेस में डायरेक्टली कोई फाइनल प्रोडक्ट न बनी जात हो। घर एवं थत हो बे प्रोसेस त्रण प्रोसेस कर पछी बराबर ए फाइनल प्रोडक्ट बनती हुई है। तो एवं बनी सके कि सौथी पहला कोईपण मटीरियल है बराबर ए प्रोसेस ए में इंट्रोड्यूस थाय बराबर अने प्रोसेस ए में मेन्युफेक्चरिंग जे यूनिट हो त्यां थोड़ी प्रोसेस कर्या पछी प्रोसेस बी में ए ट्रांसफर करवामां आवे बराबर अने प्रोसेस बी में थोड़ी एना उपर प्रक्रिया करी त्यां थोड़ो इन्ग्रेडियंट्स मटीरियल्स के बधुं एड करी अने एने प्रोसेस सी में अथवा प्रोसेस थ्री में ट्रांसफर करवामां आवे अने प्रोसेस सी में थी कम्प्लीट थया पछी ए आपणुं फिनिश गुड्स सेलेबल यूनिट थी जाए बराबर। फॉर एक्जाम्पल कोई सोप मेन्युफेक्चरिंग कंपनी होय तो सोप में जेटलू जेटलू मटीरियल छे बराबर ए बधुं भेगू करी बराबर एने प्योरिफाई करी बराबर अने प्रोसेस ए में बधुं वर्क करवामां आवे एटले जेटलू पण एमां इन्ग्रेडियंट्स जेटलू जेटलू मटीरियल ए बी सी डी जे पण कंई जोतुं होय सोप बनाववा माटे तो ए प्रोसेस ए में बधुं प्योरिफाई करी बराबर अने त्यां थोड़ी एना उपर प्रक्रिया करी अने प्रोसेस ए माथी प्रोसेस बी में लई जवामां आवे। पछी प्रोसेस बी में शुं थाय तो के प्रोसेस बी में एमां थोड़ा जे कंई फ्रेग्रन्सीस होय बराबर जे कंई कलर शेड्स होय ए बधुं एड करी बराबर एने थोड़ो लिक्विडमांथी ठोस बनावी बराबर एना 100-100 ग्रामना पीसीस बराबर एवुं प्रोसेस बी में प्रक्रिया थाय। ત્યાં એક કટર મશીન હોય બરાબર બીજા મેન્યુફેક્ચરિંગ રિલેટેડ આપણા મશીનરી હોય ત્યાં એના ઉપર આ બધી પ્રોસેસ કરી અને ત્યાંથી એ પ્રોસેસ સીમાં ટ્રાન્સફર કરવામાં આવે અને પ્રોસેસ સીમાં શું થાય તો કે પ્રોસેસ સીમાં એમનું રેપરિંગ કરવામાં આવે એનું પેકિંગ કરવામાં આવે। તો ત્યાં એક આખો મેન્યુઅલ ડિપાર્ટમેન્ટ પણ હોઈ શકે એઝ વેલ એઝ મશીનરી વિભાગ પણ હોઈ શકે। તો ત્યાં પ્રોસેસ સીમાં એ રેપરિંગ થયા પછી બોક્સિંગ કરવામાં આવે બરાબર એટલે એનું પેકિંગ કરી અને ફાઇનલી એ સેલેબલ પ્રોડક્ટ થઈ જાય। તો આવું થઈ શકે કે કોઈ પણ યુનિટ છે બરાબર મેન્યુફેક્ચરિંગ યુનિટ એ અલગ અલગ પ્રોસેસમાંથી પોતાની પ્રોડક્ટને પસાર કરતી હોય છે અને એ પ્રોસેસનું સેપરેટ એકાઉન્ટ બનાવતી હોય છે। તો અહીંયા જ્યારે આપણે પ્રોસેસ કોસ્ટિંગ સમજીએ છીએ તો આપણે પ્રોસેસ એ પ્રોસેસ બી પ્રોસેસ સી પ્રોસેસ 1, 2, 3 કાંઈ પણ હોઈ શકે તો એ પ્રોસેસ 1, 2, 3 એ બી સી જે પણ હોય એ બધી પ્રોસેસના અકાઉન્ટ્સ આપણે સેપરેટ બનાવવાના થશે બરાબર। એટલે આ એક પ્રોસેસ એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું છે શું છે એ હું તમને હમણાં સમજાવું છું બરાબર। પણ આ એક મેન્યુફેક્ચરિંગ યુનિટની પ્રોસેસ એક આખી પ્રક્રિયા હોય છે બરાબર। ઓકે, હવે ફ્રેન્ડ્સ આમાં એક બીજો કોન્સેપ્ટ પણ આપણે ખાસ સમજવા જેવો છે એ છે પેલું નોર્મલ લોસ બરાબર। નોર્મલ લોસ, નોર્મલ લોસ એટલે શું થાય તો કે કોઈ પણ તમે યુનિટ્સ મટીરિયલના ઇન્ટ્રોડ્યુસ કરો છો તો કંપની એવું એક્સપેક્ટ કર્યું હોય કે ભાઈ આનો 5% છે ને એ નોર્મલ લોસ થશે જ બરાબર। એવું માનીને જ ચાલતી હોય કે 5% તો ઇવોપરેટ થશે બરાબર, બાષ્પીભવન થઈ જશે અથવા એ કંઈ નોર્મલી લોસ થશે એવું એને માનીને જ ચાલતું હોય કે 5%, તો એનો મતલબ શું થયો કે આપણને 95% તો હાથમાં આવશે જ બરાબર। એટલે નોર્મલ લોસ 5% કન્સિડર કરીને જ ચાલતી હોય અથવા એવું પણ બની શકે કે અમુક કંપનીને પોતાનો પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી એવું નક્કી કરતી હોય કે ભાઈ આપણે 10% નોર્મલ લોસ થશે તો એના હાથમાં ફાઇનલ પ્રોડક્ટ 90% આવતું હોય છે બરાબર। એટલે એક એક્ઝામ્પલ તરીકે હું લઉં કે ભાઈ આપણે 100 કેજી આપણે માખણ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય, માખણમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા કરતા હોય તો આપણે જ્યારે એને માખણને ગરમ કરીએ તો એવું માનતું હોય કંપની કે ભાઈ આપણે 10% લોસ જશે એમ
બરાબર માખણ છે 18% આપણો ઇવોપરેટ થશે અને એમાંથી આપણે પછી ઘી મળશે તો 100 kg એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય બરાબર દાખલા તરીકે 100 kg એમણે અહીંયા 100 kg એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હોય બરાબર તો એવું માનીને ચાલતી હોય કે 10 kg છે લોસ જશે 10% એટલે 10 kg થશે 10% તો એનો મતલબ કે 90 kg એના હાથમાં ઘી આવશે 90 kg બરાબર તો આ છે એક દરેકમાં કંઈ નોર્મલ લોસ હોઈ શકે એમાં પણ હોઈ શકે બીમાં પણ હોઈ શકે સીમાં પણ હોઈ શકે બીજું એ કે પ્રોસેસ એમાંથી પ્રોસેસ એનું ઇન્ટ્રોડ્યુસ થાય મટીરિયલ અને એના ઉપર જે પ્રોસેસ થાય એ પછી એનું જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય એ પ્રોસેસ બીનું રો મટીરિયલ થાય બરાબર કારણ કે એમાં ઇનપુટ કરશે પછી એના ઉપર એ મટીરિયલ ઉપર થોડી પ્રોસેસ થશે અને બી બીનું ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થશે બીનો તો એ બીનો ફાઇનલ પ્રોડક્ટ છે એ સીનું રો મટીરિયલ થશે બરાબર અને સીમાં રો મટીરિયલ જે એના ઉપર થોડી પ્રોસેસ થશે અને પછી એ ફાઇનલ પ્રોડક્ટ એનો તૈયાર થશે એ આપણું ફિનિશ ગુડ્સ હશે એનો મતલબ કે આપણો સેલેબલ પ્રોડક્ટ હશે બરાબર તો આપણે 100 kg નો વિચાર કરીએ કે 100 kg અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યા તો 10 kg આપણો નોર્મલ લોસ છે તો 90 kg ઘી છે એ પ્રોસેસ બીમાં ટ્રાન્સફર થાય છે બરાબર હવે આ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ કે બીમાં હવે ઘી ઉપરની કઈ પ્રક્રિયા થાય છે કારણ કે ઘીમાંથી મીઠાઈ બનાવે છે બરાબર તો હવે બીજું કંઈ મટીરિયલ જે ઘીને રિલેટેડ કે મીઠાઈને રિલેટેડ કે કંઈ પણ પ્રોસેસ હોય એ પ્રોસેસ બીમાં થશે બરાબર તો ઘીની સાથે બીજા કંઈ પણ બીજા કંઈ ફ્લોર કે કંઈ પણ એડ કરવાના થશે તો એ બધું એડ કરી બરાબર એમાં કંઈ શુગર એડ કરવાની થશે કંઈ પણ બીજા ટેસ્ટ એડ કરવાના હશે એ બધું એડ કરી અને થોડું એને તૈયાર કરી મીઠાઈ બનાવીને પ્રોસેસ સીમાં ટ્રાન્સફર કરશે અને પ્રોસેસ સીમાં એનું પેકિંગ કરશે બરાબર તો આવું આ થઈ શકે ઓકે તો આ નોર્મલ લોસ ધ્યાનમાં આવી ગયો નોર્મલ લોસ દરેક જગ્યાએ થતો જ હોય છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અને એ એક્સપેક્ટેડ છે હવે બીજો કન્સેપ્ટ તમારે અહીંયા સમજવાનો છે એ છે એબ નોર્મલ લોસ બરાબર હવે એબનોર્મલ લોસ શું છે તો કે નોર્મલ લોસ કરતા જે વધારાનો લોસ જાય એને એબનોર્મલ લોસ કહેવાય એટલે હું આ જ એક્ઝામ્પલ અહીંયા 10% વાળા એક્ઝામ્પલને કન્ટિન્યુ કરું છું કે 10% નોર્મલ લોસ છે બરાબર નોર્મલ લોસ છે તો આપણે 90% પ્રોડક્ટ આપણા હાથમાં આવશે ફિનિશ ગુડ્સ બરાબર ફિનિશ ગુડ્સ એટલે પ્રોસેસ એ નો ફિનિશ ગુડ્સ હવે એબનોર્મલ લોસ કોને કહી શકાય કે કંપનીએ એક્ઝામ્પલમાં એવું કહ્યું છે કે કંપનીએ એક્સપેક્ટ કર્યું છે કે નોર્મલ લોસ 10% છે હવે ફોર એક્ઝામ્પલ કે કંપનીને ટોટલ લોસ ગયો છે 12%નો ટોટલ લોસ ગયો છે એનો મતલબ એવો થયો કે 100 kg ઇન્ટ્રોડ્યુસ કર્યા તો 12 kg નોર્મલ 12 kg લોસ ગયો છે તો આપણને હાથમાં કેટલા પ્રોડક્ટ આવ્યા 88 kg બરાબર હવે કંપનીએ નોર્મલ લોસ એક્સપેક્ટ કર્યો છે 10% અને કંપનીને લોસ ગયો છે 12% તો આ વધારાના જે 2% છે દેટ ઇઝ યોર એબનોર્મલ લોસ બરાબર વધારાના જે પણ 2% છે એ તમારો એબનોર્મલ લોસ થઈ જશે સમજાઈ ગયું તો એનો મતલબ કે નોર્મલ લોસ ઉપરનો જેટલો પણ લોસ થાય છે એ બધો જ તમારો એબનોર્મલ લોસ છે ક્લિયર ઓકે હવે અહીંયા ત્રીજી ટર્મ તમારે સમજવા જેવી છે એબનોર્મલ ગેઇન એબનોર્મલ ગેઇન શું છે આ તમે સમજી લ્યો બરાબર હવે એબનોર્મલ ગેઇન એટલે શું એટલે એબનોર્મલ ગેઇન એટલે તો કે નોર્મલ લોસ આપણે કેટલો એક્સપેક્ટ કર્યો છે તો કે 10% બરાબર એટલે આપણે અહીંયા આ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ એટલે કંપનીએ એવું માની જ લીધું છે કે આપણને 10 kg નો લોસ જશે જો બરાબર હવે 10 kg નો લોસ જશે એવું માની જ લીધેલું છે કે નોર્મલ લોસ છે અને આ તો એક્સપેક્ટેડ છે સ્ટાન્ડર્ડ છે કોઈ પ્રશ્ન જ નથી આપણને હવે ઘણીવાર એવું પણ થાય કે પ્રોસેસ આપણી બહુ વ્યવસ્થિત હોય પાવરફુલ હોય તો એવું પણ બની શકે કે આ નોર્મલ લોસ ઘટી શકે તો તમે 10% નોર્મલ લોસ માન્યો હતો અને એના બદલે તમને 8% જ લોસ ગયો એનો મતલબ કે 8 kg નો જ લોસ ગયો
7 kg સમજો ને ચલો 7 kg સમજીએ 7% સમજીને ચાલો એટલે બે એક્ઝામ્પલ સમજી શકાય 7 kg તમારે 7 kg તમારી પાસે લોસ ગયો નોર્મલ લોસ બરાબર 10% ન થયો પણ 7% જ થયો ઓન્લી 7 kg જ લોસ થયો એનો એટલે કે 100 kg માંથી 7 kg જ નોર્મલ લોસ થયો અને આપણને 93 kg આઉટપુટ મળ્યું ઓકે તો એનો મતલબ એવો છે કે આપણે તો 10% એક્સપેક્ટ કરી લીધું હતું કે નોર્મલ લોસ 10 કિલો જશે જ પણ આપણો નોર્મલ લોસ 7 kg જ ગયો બરાબર તો એનો મતલબ એવો કે 3 kg કઈ રીતે તો કે 10 તો માની લીધું હતું બરાબર અને એમાંથી આપણે 7 નો જ લોસ ગયો બરાબર તો 3 kg જે આપણો છે આ છે એબનોર્મલ ગેઇન શું કહેવાય આને એબનોર્મલ ગેઇન ઓકે તો આઈ થિંક ત્રણે ત્રણ કોન્સેપ્ટ આપણા મગજમાં સમજાઈ ગયા છે બેસી ગયા છે નોર્મલ લોસ બરાબર જે નોર્મલી કંપની આ તમને આપી દીધું હશે સમમાં એબનોર્મલ લોસ બરાબર એબનોર્મલ લોસ એટલે શું તો કે નોર્મલ લોસ કરતા પણ વધારે લોસ જાય એબનોર્મલ છે અને એબનોર્મલ ગેઇન એટલે શું તો કે નોર્મલ લોસમાં થયેલો બેનિફિટ ઓકે તો એ આપણું એબનોર્મલ ગેઇન છે ક્લિયર તો આને બ્રીફ વર્કિંગ છે આપણે એબનોર્મલ લોસનું પણ અકાઉન્ટ બનાવવાનું થશે જો કદાચ આપણા સમમાં એબનોર્મલ લોસ આવશે તો એબનોર્મલ લોસ હશે તો એબનોર્મલ ગેઇન નહીં હોય એબનોર્મલ ગેઇન હશે તો એબનોર્મલ લોસ નહીં હોય બરાબર એવું બની શકે કે નોર્મલ લોસ અને એબનોર્મલ લોસ આ બંને સાથે હોઈ શકે નોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇન પણ સાથે હોઈ શકે બરાબર ઓકે નોર્મલ લોસ તો દરેકમાં તમને જોવા મળશે તો જો એબનોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇન કોઈ પણ આપણા એક્ઝામ્પલમાં આવશે તો આ બંનેના આપણે એકાઉન્ટ બનાવવા પડશે અને એ એકાઉન્ટમાં આપણે કઈ રીતે હશે વર્કિંગ બરાબર એ પણ હું અહીંયા તમને સમજાવી દઈશ ઓકે તો અહીંયા આપણે સમજવા જેવી માત્ર આટલી જ વસ્તુઓ છે પ્રોસેસ અકાઉન્ટ બરાબર એ બી સી ત્રણ હોય તો ત્રણ ચાર હોય તો ચાર હોય બે હોય તો બે બરાબર એબનોર્મલ લોસ એબનોર્મલ ગેઇન આના બેના એકાઉન્ટ અને નોર્મલ લોસનો કોન્સેપ્ટ ક્લિયર આટલું તમે સમજી લેશો એટલે પ્રોસેસ એકાઉન્ટમાં તમારે બીજું કંઈ વધારાનું વિશેષ સમજવા જેવું છે નહીં અતિ ઇઝી ચેપ્ટર છે અને બહુ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો એમ છો એક જ ટાઈપનો સમ આપણે જોવાનો છે એક ટાઈપના સમ મોસ્ટલી તમારી એક્ઝામિનેશનમાં તમારે પૂછાય છે એટલે આ કોન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો પ્રોસેસ એકાઉન્ટનો સમ વેરી ઇઝીલી અને વેરી ફાસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકશો બરાબર ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે પ્રોસેસ એકાઉન્ટ બધા શીખીએ છીએ તો પ્રોસેસ એકાઉન્ટ આપણે કઈ રીતે બનાવશું બરાબર અહીંયા મેં એનો તમને સ્પેસીમેન આપ્યું છે પ્રોસેસ એ એકાઉન્ટ ઓકે ડેબિટ પર્ટિક્યુલર યુનિટ્સ તો કેટલા યુનિટ્સ છે અહીંયા કોલમમાં લખવાના થશે અમાઉન્ટ આપણે લખવાનું થશે પર્ટિક્યુલર્સ યુનિટ્સ અને અમાઉન્ટ એટલે આ જ ફ્રેમવર્કમાં તમારે યાદ રાખવાનું છે આનાથી વિશેષ બીજી કોઈ ઇન્ફોર્મેશન તમારા સમમાં નહીં હોય એટલે આ ફોર્મેટ તમે યાદ રાખી લેશો તો તમને બધું જ બધા જ ટાઈપના સમ તમે હેન્ડલ કરી શકશો બરાબર ઓકે તો પહેલી પ્રોસેસ છે આ પ્રોસેસ એ એટલે પહેલી પ્રોસેસ સૌથી પહેલાં શું છે તો કે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ તો યુનિટ ઇન્ટ્રોડ્યુસમાં તમને એમ કહેશે કેટલા તો કે 1000 કેજી બરાબર અથવા 12000 કેજી તો કેજી કે યુનિટ્સ કે નંબર્સ કે જે પણ હોય બરાબર ડઝન કે કાંઈ પણ બરાબર અથવા લિટર્સ કે કાંઈ પણ તો એ અહીંયા યુનિટ્સમાં લખવાનું પછી એની પ્રાઇસ શું છે તો પ્રાઇસ અહીંયા એમાઉન્ટમાં લખવાની બરાબર તો 1000 કેજી તો કે 5 રૂપીઝ પર કેજી છે તો 1000 મલ્ટીપ્લાઇડ બાય 5 તો 5000 અહીંયા એમાઉન્ટના કોલમમાં તમારે આવી જશે તો એનો મતલબ એવો થયો કે આપણે પહેલા યુનિટમાં 1000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા બરાબર અને આપણે 5000 એની અમાઉન્ટ છે પછી તો કે મટીરિયલ બીજું કંઈ વધારાનું મટીરિયલ પ્રોસેસ એમાં જોતું હોય તો એ કંઈ જોતું છે કંઈ વધારાનું ઓકે એમાં કોઈમાં યુનિટ્સ નથી લખવાના કારણ કે એમાં યુનિટ્સ આપેલા પણ નહીં હોય તમને બરાબર આ મટીરિયલ લેબર મેન્યુફેક્ચરિંગ અને ફેક્ટરી ઓવરહેડ આ ચારે ચાર એક્સપેન્સીસ છે તો એના યુનિટ્સ આપણે લખવાના થતા નથી કોઈ જગ્યાએ આપેલા પણ નહીં હોય એની ડાયરેક્ટ આપણે અમાઉન્ટ જ લખશું મટીરિયલ કેટલું જોયું ઇનડાયરેક્ટ મટીરિયલ પણ ઘણીવાર જોતું હોય છે લેબર વેજીસ કેટલું અહીંયા મજૂરી કેટલી ચૂકવી છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ કેટલા થયા ફેક્ટરી ઓવરહેડ કેટલા થયા આ એવું જરૂર નથી કે આ બધા જ એક્સપેન્સીસ એકસાથે સમમાં તમને આપ્યા હોય બરાબર મેન્યુફેક્ચરિંગ યુનિટ ઘણીવાર આપશે ઘણીવાર ફેક્ટરી યુનિટ ફેક્ટરી ઓવરહેડ આપશે બરાબર બધું એકસાથે હશે એવું જરૂર નથી પણ મેક્સિમમ આટલું હોઈ શકે એમ સમજીને આપણે અહીંયા ચાલવાનું છે ઓકે હવે એબનોર્મલ ગેઇન હશે તો
મેં તમને એબનોર્મલ ગેઇન હમણાં આગળ સમજાવ્યું કે એબનોર્મલ ગેઇન, તો એબનોર્મલ ગેઇન અહીંયા આપણે ડેબિટ સાઈડમાં લખશું, બરાબર. ડેબિટ સાઈડમાં આપણે એબનોર્મલ ગેઇન લખીએ તો આપણે એને અહીંયા ડેબિટ સાઈડમાં, કારણ કે ગેઇન છે, ગેઇન એટલે આપણો ફાયદો છે, બરાબર. તો આને આપણે ક્યાં જવા દેશું? ડાયરેક્ટલી પી એન્ડ એલ એકાઉન્ટમાં, બરાબર. તો પી એન્ડ એલ એકાઉન્ટમાં અહીંયાથી જશે તો પી એન્ડ એલમાં ક્યાં જશે? ક્રેડિટ સાઈડમાં. તો ગેઇન હશે એટલા માટે એને ક્રેડિટ સાઈડમાં લઈ જવું પડે ને. ઓકે, એટલે અહીંયા આપણે ડેબિટ સાઈડમાં લખી નાખીએ છીએ. અને એબનોર્મલ ગેઇનમાં હંમેશા તમારે યુનિટ્સ લખવાના થશે, બરાબર. અને એની અમાઉન્ટ જે છે એ કેટલી થશે એ કઈ રીતે ફાઇન્ડ કરવાની, આ પણ હું તમને અહીંયા સમજાવું છું કે એબનોર્મલ ગેઇનની અમાઉન્ટ આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું, બરાબર. ઓકે, એબનોર્મલ ગેઇન આપણે અહીંયા લખવાનું થશે. હવે ક્રેડિટ સાઈડમાં આવી જઈએ. તો ક્રેડિટ સાઈડમાં આપણે સૌથી પહેલાં નોર્મલ લોસ મેં તમને હમણાં સમજાવ્યું, બરાબર, કે નોર્મલ લોસ કંપનીએ તમને એક્સપેક્ટ કર્યું હોય કે આટલો લોસ તો જશે જ, બરાબર. એવું ઘણી વાર એવું પણ આપ્યું હોય કે ભાઈ 10% નોર્મલ લોસ છે. તો કોના 10% કરવાના? તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપણું 1000 kg હતું ને, બરાબર, એના 10% અહીંયા તમારે કરવાના. તો કેટલું થશે? તો કે 100 યુનિટ્સ થશે, 100 યુનિટ્સ. અને 100 યુનિટ્સ આપણું નોર્મલ લોસ છે. ઘણી વાર એવું થાય કે નોર્મલ લોસ હોય ને તો એ પણ આપણે સેલ કરી શકીએ, બરાબર. દાખલા તરીકે કોઈ સોસ બનાવવાવાળી, ટોમેટો સોસ બનાવવાવાળી કંપની છે, તો ઘણી વાર એ એકસાથે 1000 kg ટોમેટોઝ લે, બરાબર. પણ પ્રોસેસ કરી શકાય એવા નોર્મલ લોસ એટલે વચ્ચે રસ્તામાં બગડી ગયા, બરાબર, એવા 100 kg નીકળી ગયા. તો ઘણી વાર એવું થાય કે બગડેલા ટોમેટોઝ છે એને પણ બહુ આમ સ્ક્રેપ વેલ્યુ એ લોકો સેલ કરી શકતા હોય છે, બરાબર. તો એમ કે ભાઈ 2 રૂપિયા કિલો જવા દો ચાલો, બરાબર. તો 100 × 2 રૂપીઝ, કારણ કે આપણને મળશે ને પૈસા, બરાબર. નોર્મલ લોસ વેચશું આપણે, ભંગાર વેચીએ ને આપણે, તો ભંગારના પૈસા મળે, બરાબર, વેસ્ટેજના પૈસા મળે. તો એ જે અમાઉન્ટ આપણને મળે છે એ આપણે અહીંયાથી કોસ્ટમાંથી આપણે અહીંયા બાદ કરી નાખશું, બરાબર. તો નોર્મલ લોસ અહીંયા આપણે રિકવર થશે. ઓકે, હવે એબનોર્મલ લોસ. જો એબનોર્મલ ગેઇન હશે ને તો એબનોર્મલ લોસ નહીં હોય, અને એબનોર્મલ લોસ હશે તો એબનોર્મલ ગેઇન નહીં હોય. અહીંયા મેં 2 એટલા માટે લીધા છે કારણ કે તમને ખબર પડી જાય કે ડેબિટ સાઈડ શું આવે છે અને ક્રેડિટ સાઈડ શું આવે, પણ આ બંને એકસાથે નહીં હોય, યાદ રાખજો, બરાબર. ઓકે, તો એબનોર્મલ લોસ કોને? તો કે નોર્મલ લોસ ઉપરાંતનો જે લોસ થયો, બરાબર, એને આપણે એબનોર્મલ લોસ કહીએ છીએ. એટલે હવે તમને ઘણી વાર સમમાં એવું આપ્યું હોય કે ભાઈ 1000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને 10% નોર્મલ લોસ છે, પણ આપણને કેટલા યુનિટ્સ ટોટલ લોસ ગયો? તો કે ભાઈ 150 યુનિટનો લોસ ગયો. તો આપણે 100 યુનિટ્સ તો નોર્મલ છે જ લોસ, ઉપરાંતના 50નો લોસ ગયો. તો 50 છે એ તમારું એબનોર્મલ લોસ છે, બરાબર. આ એબનોર્મલ લોસને પણ આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનું છે? પી એન્ડ એલ એકાઉન્ટમાં, બરાબર. કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરશું? પી એન્ડ એલ એકાઉન્ટમાં, કારણ કે લોસ છે એટલે પી એન્ડ એલમાં ડેબિટ સાઈડમાં જતો રહેશે, બરાબર. ઓકે, તો યુનિટ્સ એમાં પણ યુનિટ્સ આપેલા હશે, કેટલા યુનિટ્સ બગડી ગયા છે એ, બરાબર. હા, હવે નોર્મલ લોસ છે અને એબનોર્મલ ગેઇન છે, સોરી, એબનોર્મલ લોસ અને એબનોર્મલ ગેઇન છે, આ બંનેનું વેલ્યુએશન તમારે નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટથી કરવાનું થશે. હવે નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટ શું છે એ હું તમને હમણાં સમજાવું છું, બરાબર. એટલે અહીંયા તમારે જે ફિગર લખવાનું થશે, બરાબર, અને અહીંયા જે ફિગર લખવાનું થશે, આ બંને નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટથી લખવાના થશે. નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટ, નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટ કઈ રીતે ફાઇન્ડ કરશો? એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા મૂકીને તમે આ ફાઇન્ડ કરી શકશો, બરાબર. ઓકે, નાઉ પ્રોસેસ બી. હવે શું? તો કે હવે બધું પૂરું થઈ ગયું, હવે જેટલું પણ મટીરિયલ બચ્યું છે એ ક્યાં ટ્રાન્સફર કરવાનું છે? પ્રોસેસ બીમાં, બરાબર. તો પ્રોસેસ બીમાં આપણે કેટલા યુનિટ્સ ટ્રાન્સફર કર્યા? તો આપણને ખબર, 1000 અહીંયા યુનિટ ઇન્ટ્રોડ્યુસ હતા, સો આપણા લોસ ગયો નોર્મલ, 50 એબનોર્મલ ગયો, એટલે 150 જતા રહ્યા. તો એનો મતલબ કે 1000માંથી 850 બચ્યા. આ 850નું વેલ્યુએશન પણ અહીંયા નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ યુનિટથી થશે. તો 850 યુનિટ્સ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? હવે પ્રોસેસ બીમાં, કારણ કે પ્રોસેસ બીમાં હવે એના ઉપર પ્રોસેસ થવાની છે, બરાબર છે. તો આ ક્યાં ટ્રાન્સફર કરવાના? પ્રોસેસ બીમાં, 850 મલ્ટીપ્લાઇડ બાય એમનો જે રેટ હોય તે. ઓકે, તો પ્રોસેસ બીમાં અમે ટ્રાન્સફર કરશું. પ્રોસેસ એ આઈ થિંક ક્લિયર છે. ઓકે, નાવ પ્રોસેસ બી અકાઉન્ટ અહીંયા આપણને આપ્યો છે. પ્રોસેસ બીમાં બીજું કંઈ નથી, વેરિએશન બીજું કંઈ સેમ આના જેવું જ છે. પેલું હવે અહીંયા યુનિટ ઇન્ટ્રોડ્યુસ નહીં આવે, પણ આ ક્યાંથી ટ્રાન્સફર કર્યા? તો કે પ્રોસેસ એમાંથી ટ્રાન્સફર કરીએ, અહીંયાથી ટ્રાન્સફર કરીએ ને, બરાબર. આ ટ્રાન્સફર કરીએ આપણે,
तो ये आपणे अहींया प्रोसेस ए मां लखी शकशुं के प्रोसेस ए एकाउंट मांथी ट्रांसफर कर्या केटला 850 यूनिट अहींया छे ओके एनी अमाउंट पण अहींया दिया ऊपर आपेली छे ओके ए ज अमाउंट अहींया आपणे बेठे बेठी लखी नाखवानी छे પછી મટીરીયલ લેબર મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ હોઈ શકે ફેક્ટરી ઓવરહેડ હોઈ શકે એમ નોર્મલ લેમ છે આગળ જેમ સમજાવ્યું એ જ રીતના છે અહીંયા બરાબર એના પણ યુનિટ્સ કદાચ આપેલા હોય બરાબર આને પણ આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનું છે પી એન્ડ એલ એકાઉન્ટમાં ઓકે પછી તો કે નોર્મલ લોસ અહીંયા જેમ આગળ છે એમ જ કાંઈ વધારાનો નોર્મલ લોસ કહીએ આપણને કે ભાઈ પ્રોસેસ બીમાં પણ 10% લોસ છે તો 10% કોના કરવાના 850 ના કરવાના આવે અહીંયા બરાબર તો 85 અહીંયા આપણો લોસ આવશે બરાબર એબનોર્મલ લોસ કંઈ હોય વધારાનો કંઈ લોસ થયો હોય તો એ પણ અહીંયા અને પ્રોસેસ બી દાખલા તરીકે આપણી છેલ્લી પ્રોસેસ છે હવે સી પ્રોસેસ નથી આપણી પાસે તો પ્રોસેસ બી આપણી આ છેલ્લી પ્રોસેસ થશે તો ડાયરેક્ટલી એ જે આપણે બનશે એ ફિનિશ ગુડ્સ બનશે જે આપણે ડાયરેક્ટલી સેલ કરી શકશું તો એને ક્યાં બન ટ્રાન્સફર કરવાના ફિનિશ સ્ટોક એકાઉન્ટમાં બરાબર એને ટ્રાન્સફર કરી દેશું ડાયરેક્ટલી તો આપણું પ્રોસેસ બી એકાઉન્ટ પર પૂરું થઈ જશે કદાચ જો આના પછી પ્રોસેસ સી હોય તો શું કરવાનું અહીંયા આપણે લખવાનું પ્રોસેસ સી એકાઉન્ટ અને નીચે લખવાનું ટ્રાન્સફર તો પાછું પ્રોસેસ સી એકાઉન્ટ આના જેવું બનાવવાનું આપણે બરાબર અહીંયા પાછું લખવાનું પ્રોસેસ બી એકાઉન્ટમાંથી લઈ આવ્યા ને સેમ આ જ પ્રોસેસ કરવાની એટલે ફોર્મેટ સેમ જ છે બરાબર ખાલી ઓપનિંગ અને ક્લોઝિંગ શું છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે બાકી આ બાકીનું બધું જ છે એ પ્રોસેસ એ એકાઉન્ટ જેવું જ છે ક્લિયર એટલે આઈ થિંક હવે તમને આ બહુ સમજાઈ ગયું હશે ઇઝીલી તો આના ઉપરના સમ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું એટલે એ પહેલાં આપણે આ પ્રોસેસ એકાઉન્ટ છે એ આપણે વ્યવસ્થિત રીતના જોઈ સમજી વિચારી અને આપણે એને પાકું કરી લેવાનું છે જેથી આપણે સમ આપણા કેલ્ક્યુલેટ કરવા આપણે ઇઝી પડે ઓકે ચલ થેન્ક યુ વેરી